ગીર સોમનાથ જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસભેર હોળીની ઉજવણી કરવામાં આવી. કોડીનારના દીદાની દેવડી ગામે હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપરા યથાવત રાખવામાં આવી હતી. આ દ્રશ્યો છે ગીર સોમનાથના દેવડી ગામના. 10,000 થી વસ્તી ધરાવતા દેવડી ગામમાં હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને ભવ્ય હોળી કરવામાં આવે છે. હોળી મોડી રાત્રે ઓલવાયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવામાં આવે છે અને તે અંગારા પર ગામના યુવાનો, વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક ચાલે છે. વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવડી ગામે પણ જીવંત રાખવામાં આવી છે. જો કે આજ દિવસ સુધી કોઈને પણ ઈજા પહોંચી નથી. હોળીના દિવસે આ વર્ષે કેવો વરસાદ પડશે તેનો વર્તારો કાઢવામાં આવે છે. પવનની દિશા દ્વારા આ વર્તારો ગામના વડીલો કાઢે છે. આ વખતે 12 વર્ષ હોવાનું માનવામાં આવે છે. હોલિકા દહન બાદ એટલે કે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ દેવતાને કાઢી અમુક ફૂટ લંબાઈમાં પાથરી દેવામાં આવે છે અને ત્યારબાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. ત્યારબાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કાઢવામાં આવે છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે. આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાય તેના પરથી આવનારા વર્ષનો વર્તારો કરવામાં આવે છે. આ વખતે દેવડી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વર્તારો કરવામાં આવ્યો છે કે આગામી ચોમાસું 12 રહેશે, એટલે કે પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે. ગામ લોકોના કહેવા પ્રમાણે સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે. અત્યારે આ હોળીનું પર્વ છે, ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે અને આ જે પરંપરાગત આ હોળી પ્રગટે છે અને એની ઉપરથી વરસાદનો વર્તારો નક્કી થાય છે. આ વખતે વરસાદ 12 જેવું થશે. પૂર્વ દિશા તરફ પવન, ઈશાન દિશા તરફ પવન હતો એટલે વરસાદ સારો થશે. 12 વર્ષ થશે એવો વર્તારો નીકળે છે. વર્ષોથી ચાલી આવે છે અને દર વર્ષે બધા અહીં એક દેતવાની અલગથી પેલું કેડી બનાવી અને એની ઉપર બધા ચાલે છે. નહીં, કોઈને થતી નથી. એ બસ એક શ્રદ્ધાનો વિષય છે. આ હોળિકા દહનની પરંપરા અમારા ગામમાં છેલ્લા 350 વર્ષથી થાય છે અને એમાં અમે હોળિકા દહન થઈ ગયા પછી એમાં બારોબાર દેતવા કાઢી અને ગામના વડીલો, યુવાનો અને બધા જ લોકો એમાં હાલે છે અને કોઈને કોઈ પણ જાતની ઈજા આજ દિવસ સુધી કોઈને થઈ નથી. 5-7 ફૂટનો રસ્તો બનાવીએ છીએ. 2 ફૂટ પોળો અને 5 ફૂટની લંબાઈ, એની ઉપર બધી ખુલ્લા પગે હાલે છે અને 350 વર્ષથી આ પરંપરા કન્ટિન્યુ ચાલુ છે. વિજય જોટવા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.